નમસ્કાર દોસ્તો કરંટ વિથ દર્શન રાવલમાં સ્વાગત છે આ યુટ્યુબ લેકચરમાં આપણે અભ્યાસ કરવાનો છે સહકારી ક્ષેત્ર વિશે અને તાજેતરમાં નવું શરૂ કરવામાં આવેલું મંત્રાલય છે મિનિસ્ટ્રી ઓફ કોપરેશન એના વિશે વાત કરવાની છે આપણને સૌને ખ્યાલ છે કે નરેન્દ્ર મોદીની સરકારે સાત જુલાઈ બે હજાર એકવીસના દિવસે મંત્રી પરિષદમાં કેટલાક ચેન્જીસ કર્યા નવા ચેન્જીસ પ્રમાણે બાર મંત્રીઓએ રાજીનામા આપ્યા અને નવા તેતાલીસ મંત્રીઓએ શપથ લીધા અને તેતાલીસ મંત્રીઓમાંથી પંદર કેબિનેટ કક્ષાના મંત્રી અને અઠ્યાવીસ રાજ્ય કક્ષાના મંત્રીનો સમાવેશ થાય છે સાથોસાથ સાત જુલાઈના દિવસે એક નવું મંત્રાલય શરૂ કર્યું મિનિસ્ટ્રી ઓફ કોઓપરેશન જેને ગુજરાતીમાં આપણે કહીએ કેન્દ્રીય સહકારી મંત્રાલય તો આજના લેક્ચરમાં આપણો મુખ્ય ફોકસ એ રહેશે કે સહકારી ક્ષેત્ર કોને કહેવાય ત્યાર પછી ભારતીય બંધારણમાં સહકારી ક્ષેત્ર સંબંધિત જોગવાઈઓ કઈ કઈ છે અને ત્યાર પછી ભારતીય બંધારણમાં મંત્રી પરિષદ સંબંધી શું જોગવાઈઓ છે એમ એના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ ઘણા વિદ્યાર્થીઓને મનમાં એ પ્રશ્ન રહેતો હોય છે કે મંત્રી પરિષદમાં જે અલગ અલગ પ્રકારના મંત્રીઓ છે જેમ કે કેબિનેટ કક્ષાના મંત્રી રાજ્ય કક્ષાના મંત્રી સ્વતંત્ર હવાલો સંભાળતા મંત્રી તો એમાં શું ડિફરન્સ રહેલો હશે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ સાત જુલાઈના દિવસે કેન્દ્ર સરકારે ઘોષિત કર્યું કે એક નવું મંત્રાલય કેન્દ્રીય સહકારી મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ કોપરેશન શરૂ કરવામાં આવે છે અને આ મંત્રાલયનું મુખ્ય કાર્ય હશે કે દેશમાં સહકારી ક્ષેત્રનો વિકાસ કરવો દેશની અંદર જે કોપરેશન મુવમેન્ટ છે એને આગળ લઈ જવી આના વિશે આપણે સમજીએ કે સહકારી ક્ષેત્ર શું કહેવાય પ્રાથમિક માહિતી મેળવીએ તો આ મંત્રાલયનો મોટો મતલબ ધ્યેય વાક્ય શું રહેલો છે તો કે સહકાર છે સમૃદ્ધિ અને અત્યારે કેન્દ્ર સરકારે મંત્રાલય તો શરૂ કર્યું પરંતુ એ જાણી લઈએ કે સહકારી ક્ષેત્ર કઈ યાદીમાં આવે છે ભારતીય બંધારણમાં જે પરિશિષ્ટ નંબર સાત છે જેમાં અલગ અલગ પ્રકારની યાદીઓ આપવામાં આવેલી છે એક કેન્દ્ર યાદી છે એક રાજ્ય યાદી છે અને એક સંવર્તી યાદી છે જેમાંથી સહકારી ક્ષેત્ર રાજ્ય યાદીનો બત્રીસ નંબરનો વિષય છે તો આને આપણે ખાસ યાદ રાખીએ નવું જે મંત્રાલય શરૂ કરવામાં આવ્યું એમાં કેબિનેટ કક્ષાના મંત્રી આ ભાઈ શ્રી અમિત શાહને રાખવામાં આવ્યા છે જેને સહકારી ક્ષેત્રનો બહોળો અનુભવ છે ગુજરાતમાં જ્યાં સુધી હતા હતા ત્યારે એ અમદાવાદમાં ડિસ્ટ્રિક્ટ અંદર ચેરમેન પદે ત્યાર પછી અત્યારે હાલમાં સ્ટેટ કોઓપરેટિવ બેન્ક ગુજરાતની જે રહેલી છે એમાં પોતે ડાયરેક્ટર છે ઓકે તો આ ભાઈને સહકારી ક્ષેત્રનો બહોળો અનુભવ છે ને એટલા માટે અત્યારે કેબિનેટ કક્ષાનું મંત્રાલય આપવામાં આવ્યું છે સહકારીતાનું સાથોસાથ એક બી એલ વર્મા કરીને રાજ્ય કક્ષાના મંત્રી આમાં રાખવામાં આવેલા છે અત્યાર સુધી કે જ્યારે આ મંત્રાલય શરૂ કરવામાં નહોતું આવ્યું ત્યાં સુધી કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય સહકારી બાબતોનું નિયમન દેખરેખ રાખતું હતું આ સહકારી ક્ષેત્ર શું હોય છે ભારતીય બંધારણમાં પણ ઘણી જગ્યાનો ઉલ્લેખ જોવા મળે છે અને આપણે પણ અવારનવાર કંઈક ને કંઈક સાંભળતા હોઈએ આપણે શું સાંભળતા હોઈએ કે અમૂલ છે એક સહકારી મંડળી છે એ જ રીતે નાગરિક સહકારી બેંક આપણે સાંભળતા હોઈએ એ જ રીતે ખાંડ માટેની સહકારી મંડળી વિશે આપણે સાંભળતા હોઈએ તો આ સહકારી ક્ષેત્ર શું હોય છે એના વિશે બેઝિક માહિતી આપણે મેળવીએ સહકારનો મતલબ થશે કે ભેગા મળી અને કામ કરવું અને જેટલા વ્યક્તિ ભેગા મળીને કામ કરે છે એ બધાને લાભ થાય એવી રીતે કામ કરવું એને સહકારી મંડળી આપણે કહી શકીએ કોઈ એક પ્રાઇવેટ કંપની હોય જેમાં એક માલિક હોય અથવા માની લો કે એક બોર્ડ ઓફ ડાયરેક્ટર પણ હોય પરંતુ એમાં જે વધારાનો નફો હોય એ કોને મળતો હોય તો કે માલિકને મળતો હોય મતલબ કેમ જે નફો હોય એના તમામ સભ્યોમાં વહેંચવામાં ન આવે દરેક જે કર્મચારી હોય એનો કંઈક પગાર ફિક્સ કરેલો હોય સહકારી મંડળી હોય એનો ઉદ્દેશ એવો હોય કે એમાં કોઈ એક માલિક નહીં હોય એમાં જેટલા મેમ્બર હશે એ બધા માલિક કહેવાશે હા સહકારી મંડળીનું સંચાલન કરવા માટે બોર્ડ ઓફ ડાયરેક્ટરની રચના કરવામાં આવે પરંતુ એનો મતલબ એવો નથી કે જે નફો થશે બધો ડાયરેક્ટરનો હશે એવું નથી તમામ સભ્યોને ફાયદો થાય એ રીતે સહકારી મંડળી કામ કરતી હોય હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું તમને ખ્યાલ આવી જાય કે સહકારી મંડળી એવું નથી કે માત્ર ખેડૂતની રચાય એવું નથી માત્ર ખાંડ માટે રચાય માત્ર સહકારી બેંક જ હોય એવું નથી સહકારી મંડળી કોઈ પણ વ્યક્તિઓ રચી શકે દાખલા તરીકે ગ્રાહકો જે હોય મતલબ કે જેને વસ્તુ પરચેસ કરવાની છે એ લોકો પણ રચી શકે આપણે માનો કે પોતાના ઘર માટે ઇન્ડિવિજ્યુઅલ વસ્તુ ખરીદવા માટે જશું તો બની શકે કે એનો ભાવ વધારે લાગે કારણ કે આપણે તેલનો એક ડબ્બો લેવાનો હોય અથવા થોડીક ખાંડ લેવાની હોય અથવા જીવન જરૂરિયાતની વસ્તુ આપણા પોતાના પૂરતી લેવાની હોય તો બની શકે કે એ વસ્તુ આપણને મોંઘી પડી શકે પણ માની લો કે ઘણા બધા ગ્રાહકો છે એ ભેગા મળી અને એક મંડળી બનાવે માનો કે એક અથવા બે સોસાયટી છે એ ભેગી મળીને એક મંડળી બનાવે એ મંડળી એવું ડિસાઇડ કરે કે આપણે એક સાથે હોલસેલ ભાવે એ વસ્તુની ખરીદી કરી નાખીએ તો એ જે વસ્તુ ખરીદવામાં આવશે એ સસ્તા દરે પડશે અને સસ્તા દરે પડશે એનો લાભ એની સાથે જેટલા પણ મેમ્બર સંકળાયેલા હશે એ બધાને લાભ થશે તો ગ્રાહકોની પણ આવી સહકારી મંડળી બની શકે દાખલા તરીકે અપના બજાર કરીને અત્યારે ચાલે છે એ અપના બજાર છે સહકારી મંડળીનું ઉદાહરણ છે અને એ અપના બજાર શું કરે એક સાથે વસ્તુને હોલસેલ ભાવે ખરીદે અને એની સાથે જેટલા જોડાયેલા મેમ્બર છે એ બધાને સસ્તા દરે વેચી દેશે તો એ અપના બજાર એ રીતે કામ કરે એ જ રીતે જે ગ્રહ ઉદ્યોગ ચલાવતા હોય છે એ લોકો પણ સહકારી મંડળી બનાવી શકે દાખલા તરીકે લિજ્જત પાપડ જે ચાલે છે એ સહકારી ધોરણે ચાલે છે કે એમાં જે ઉત્પાદન કરવામાં આવે એ ગ્રાહકોને વેચવામાં આવે ને એમાંથી જે ફાયદો થાય એનો લાભ તમામ મેમ્બર્સને કરવામાં આવે તો સહકારી મંડળી આ રીતે કોઈ પણ વ્યક્તિઓ બનાવી શકે અને એનો મુખ્ય ઉદ્દેશ શું હોય કે એની સાથે જોડાયેલા જે મેમ્બર્સ હોય એને એક સમાન રીતે અને સારી રીતે લાભ થાય દાખલા તરીકે ખેડૂતોની સહકારી મંડળીઓ ચાલતી હોય છે ગામડે ગામની અંદર એ મંડળીઓ કામ કરતી હોય છે હવે એ ખેડૂત માટેની જે સહકારી મંડળી હશે એનો મુખ્ય ઉદ્દેશ એવો હોય કે ખેડૂતને જ્યારે જરૂર પડે ત્યારે લોનની વ્યવસ્થા કરાવી દેવી નહીતર પહેલાંના પીરિયડની અંદર કેવું હતું કે શાહુકાર હતા ગામડે ગામની અંદર શાહુકાર હતા અને શાહુકાર કેવા હોય તો કે ખેડૂતોને જરૂર પડે ત્યારે લોન આપે પરંતુ લોનનો દર કેવો હોય વ્યાજ કેવો હોય એકદમ લાકડા છાપ હોય કે જે ખેડૂત બિચારો ક્યારેય ભરી ન શકે ક્યારેય ભરપાઈ ન કરી શકે અને ખેડૂતને કઈક ને કંઈક પાકની લણણી થાય તો ત્યાં આગળ ખેતર જ ઊભો હોય બધો પાક પોતાના ઘરે લઈને યોજાય એટલે ખેડૂતોને અનેક પ્રકારની એમાં હાલાકીનો સામનો કરવો પડતો હતો એટલે શું થયું કે એક ખેડૂત માટેની સહકારી મંડળી બનાવી દીધી એ મંડળીનો ઉદ્દેશ શું હોય કે ખેડૂતો માટે ધિરાણની વ્યવસ્થા કરી દેવી સસ્તા દરે ખેડૂતોને જ્યારે બિયારણની જરૂર હોય ખેડૂતોને જ્યારે ખેત ઓજારની જરૂરિયાત હોય મતલબ કે કોઈ પણ પ્રકારની રિક્વાયરમેન્ટ હોય ત્યારે એ ખેડૂતની સહકારી મંડળી એને હેલ્પ કરશે એ જ રીતે તમે જુઓ કે દૂધ માટેની સહકારી મંડળી છે તો ગામડા ગામની અંદર જે બધું દૂધ છે એને કલેક્ટ કરવામાં આવે અને એની સાથે મંડળી સાથે સંકળાયેલ જે લોકો હોય એને એનું વળતર યોગ્ય વળતર આપવામાં આવે અને ભારતની અંદર સહકારી ક્ષેત્રે આ દૂધની સહકારી મંડળીઓને આગળ વધારવાની અંદર જે મોમેન્ટ હતી ચળવળ હતી એમાં વર્ગીસ કુરિયરનો ફાળો સૌથી વધારે છે ને એકદમ વિશેષ ફાળો છે અને એના ઉપરથી એક મૂવી પણ બની ગઈ જેનું નામ છે મંથન અને શામ બેનેગલે એ મૂવીને ડાયરેક્ટ કરેલી છે ને એમાં દેખાડેલું છે કે દૂધની સહકારી મંડળી કઈ રીતે કાર્યરત થઈ અને કઈ રીતે વેગ મળ્યો તો આ પરીક્ષામાં એકવાર સવાલ પણ હતો કે આના માટે થઈને કઈ મૂવી બનાવેલી છે તો કે મંથન નામની મૂવી બનાવેલી છે તો મારો કહેવાનો જે મતલબ છે તમે સમજી ગયા હશો તો ઇફકો છે એ પણ આનું એક ઉદાહરણ છે સહકારી મંડળીનું તો સહકારી મંડળીનો મતલબ થશે કે એક ઓટોનોમસ સંસ્થા છે સ્વાયત્ત સંસ્થા છે ઓટોનોમસનો મતલબ થશે સ્વાયત્ત કે જેની ઉપર કોઈનું નિયંત્રણ નથી પણ ભેગા મળી અને પોતાની રીતે પોતાને જે યોગ્ય લાગે એ રીતે એનું સંચાલન કરવામાં આવે અને જેટલા લોકો એની સાથે સંકળાયેલા છે એ બધાને એનો લાભ મળે રાઈટ તો સહકારી ક્ષેત્ર એ રીતે કામ કરશે તો જો આ અમૂલ છે એનું ઉદાહરણ છે છે દૂધ ઇફકો ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કોર્પોરેશન કોર્પોરેશન તો એ ઇફકો એનું ઉદાહરણ છે આ સુપર બજાર છે એ પણ ગ્રાહકોથી બનેલું એક સહકારી મંડળીનું ઉદાહરણ છે તમે ઇન્ટરનેટની અંદર એના વિશે વિશેષ માહિતી મેળવી શકો ત્યાર પછી આ અપના બજાર છે એ અને આ સુપર બજાર બંને એક પ્રકારના એક્ઝામ્પલ છે ત્યાર પછી આજે લિજ્જત પાપડ સહકારી ધોરણે અત્યારે કાર્યરત છે એ જ રીતે તમને જો એવો સવાલ એવો ફેક્ટ પૂછવામાં આવે કે ભારતમાં સહકારી ચળવળના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો નામ આપણે યાદ રાખી લઈએ ફ્રેડરિક નિકોલસનને સહકારી ચળવળના પિતા તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી આગળ વધીએ કે ભારતમાં સહકારી મંડળી સ્થાપવા અંગે બંધારણીય જોગવાઈ કયા પ્રકારની છે તો મૂળભૂત અધિકારના ચેપ્ટર ભાગ નંબર ત્રણમાં એક અનુચ્છેદ છે ઓગણીસ એક સી જેમાં લખ્યું છે કે દરેક વ્યક્તિને સંઘ અથવા મંડળી રચવાની સ્વતંત્રતા રહેશે સંઘ અથવા મંડળી રચવાની સ્વતંત્રતા રહેશે અને એ પ્રકારે સંઘ અથવા મંડળીઓ અનેક પ્રકારની રચવામાં આવતી હોય છે જેમ કે શિક્ષક માટેનો એક સંઘ હોય અથવા મંડળી હોય લેબર માટે યુનિયન હોય સંઘ હોય એ જ રીતે વકીલ માટેનું મંડળ આવતું હોય છે તો આ બધા સહકારી ધોરણે કામ કરતા સંગઠનો છે અને એનો વિકાસ થાય એટલા માટે ભારતીય બંધારણમાં એક છૂટ આપવામાં આવી કે ઓગણીસ એક સી અંતર્ગત તમામ વ્યક્તિઓ મંડળીની અંદર ભાગીદાર બની શકશે અથવા મંડળીની રચના કરી શકશે તો સ્ટુડન્ટ માટે પણ એક બની શકે માનો કે બધા સ્ટુડન્ટ ભેગા થઈ જાય અને વિચાર કરે કે ભાઈ આપણે એક કોપરેશન બનાવી દઈએ એક મંડળી બનાવી દઈએ અને આ સ્ટુડન્ટ જે હોય એની રિક્વાયરમેન્ટ કેવી હોય તો કે સારા પુસ્તકો મળી રહે ત્યાર પછી અલગ અલગ સ્ટેશનરીની વ્યવસ્થા થઈ જાય તો એક સ્ટુડન્ટ માનો કે સ્ટેશનરી ખરીદવા માટે જાય તો એને મોંઘું પડવાનું છે ઓબ્વિયસ વસ્તુ છે પણ માનો કે સો બસો વિદ્યાર્થીઓ ભેગા મળી જાય અને એક મંડળી રચી દે તો ઓગણીસ એક સી એની છૂટ આપે છે કે ભાઈ વિદ્યાર્થી માટે સહકારી મંડળી બની શકે સહકારી મંડળી માનો કે બસો સ્ટુડન્ટની બનાવવામાં આવે આમાંથી એવું ડિસાઇડ થાય કે ભાઈ પાંચ સ્ટુડન્ટ છે એ શું કરશે અને વહીવટ કરશે તો બોર્ડ ઓફ ડાયરેક્ટર બની જશે હવે આ પાંચ સ્ટુડન્ટ શું વ્યવસ્થા કરશે કે વોલસેલ ભાવે સ્ટુડન્ટની જે રિક્વાયરમેન્ટ છે એ ખરીદી આવશે અને જેટલા મેમ્બર છે એની એની વચ્ચે એકદમ નજીવો નફો રાખી અને એને વેચી દેશે તો આ પ્રકારે અલગ અલગ ઉદ્દેશ માટે સહકારી મંડળીઓની રચના થઈ શકે ઓકે ત્યાર પછી સહકારી ક્ષેત્રને એકદમ મજબૂત બનાવવા માટે થઈ અને બે હજાર માં એક બંધારણીય સુધારો કરવામાં આવ્યો સત્તાણું બંધારણીય સુધારો અને એક ભાગ ઉમેરવામાં આવ્યો જેનું નામ છે નવ બી અને એ અંતર્ગત સહકારી ક્ષેત્ર માટે થઈ ભારતીય બંધારણમાં બસો તેતાલીસ ઝેડ એચથી થી લઈ અને બસો તેતાલીસ ઝેડ ટી સુધીના અનુચ્છેદ ઉમેરવામાં આવ્યા આ અલગ અલગ પ્રકારના અનુચ્છેદ છે બસો ઝેડ એચ થી લઈને બસો તેતાલીસ જેડ ટી એમાં સહકારી ક્ષેત્ર માટે કેવા નિયમો બનાવી શકાય એનું બોર્ડ ઓફ ડાયરેક્ટર કેવું રહેશે ડાયરેક્ટરનો કામ કરવાનો સમયગાળો કેટલો રહેશે કઈ રીતે એને દૂર કરી શકાય સહકારી મંડળી છે એની ઉપર સરકાર કઈ રીતે નિયંત્રણ મૂકી શકે આ પ્રકારની જોગવાઈ આ અનુચ્છેદમાં કરવામાં આવેલી છે અને તમે જો બરોબર બંધારણ જાણતા હશો તો ખ્યાલ હશે કે બસો તેતાલીસ છે સૌથી મોટું ઝુમખું છે આ આમાં કેટલાય અનુછદો આપવામાં આવેલા છે ત્યાર પછી ઓગણીસસોને ચોર્યાશીમાં સંસદ દ્વારા એક મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીની સ્થાપના કરવામાં આવી હવે જુઓ કે આપણે અગાઉ વાત શું કરી ગયા કે સહકારી ક્ષેત્ર સંબંધિત જો કાયદો બનાવવાનો થાય તો કોણ બનાવી શકે રાજ્ય બનાવી શકે રાજ્ય યાદીનો વિષય છે કેન્દ્ર સરકાર શા માટે ઓગણીસસોને ચોર્યાશીમાં કાયદો બનાવ્યો તો કે જો લિજ્જત પાપડ અત્યારે સહકારી ધોરણે ચાલે છે ગુજરાતની અંદર કાર્યરત છે માની લો કે આ કોપરેટિવ સોસાયટી લિજ્જતની એવું કરે કે હવે એની એક શાખા મહારાષ્ટ્રમાં ખોલવી છે એક શાખા રાજસ્થાનમાં ખોલવી છે મહારાષ્ટ્ર અને રાજસ્થાનના લોકોને એમાં મેમ્બર બનાવવા છે ત્યાં આગળ પ્રોડક્શન મતલબ એક યુનિટ શરૂ કરવું છે તો એના માટે શું થશે કે લિજ્જતની અત્યારે જે રજીસ્ટ્રેશનની નોંધણી થયેલી હશે ગુજરાતની થયેલી હશે ગુજરાતના સહકારી માટેનો જે કાયદો હશે એ અંતર્ગત એની નોંધણી થયેલી હશે હવે આ લિજ્જત એવું વિચારે છે રાજસ્થાન કે મહારાષ્ટ્રની અંદર કામ કરવું છે એમાં મારે ફેલાવવું છે તો એના માટે શું થશે કે એને મહારાષ્ટ્રનો અથવા રાજસ્થાનનો અલગ અલગ કાયદો લાગુ પડશે એના કારણે લિજ્જતની કોઓપરેટિવ સોસાયટીને થોડું કન્ફ્યુઝન થશે થોડી તકલીફો રહેશે તો એના માટે થઈ અને કેન્દ્ર સરકારે કાયદો બનાવ્યો ઓગણીસો ને મલ્ટી માં મલ્ટિસ્ટેટ સોસાયટીઝ એનો મતલબ શું થશે કે એક સહકારી મંડળી જે એક રાજ્યમાં રજિસ્ટર્ડ થયેલી છે એને અલગ અલગ બીજા કોઈ રાજ્યની અંદર કામ શરૂ કરવું છે થોડું સ્પ્રેડિંગ કરવું છે તો એના માટે એક કાયદો લાગુ પડશે અને એ કાયદો કયો હશે તો કે આ સ્ટેટ કોપરેટિવ સોસાયટી છે પછી અલગ અલગ રાજ્યના અલગ અલગ કાયદાઓ છે એનું પાલન કરવું જરૂરી નથી એક આ કાયદો જે હશે એનું પાલન કરવું જરૂરી રહેશે અને અટલ બિહારી વાજપેયીની સરકાર હતી એ સમયે વર્ષ બે હજાર માં સહકારી પ્રવૃત્તિ અંગે રાષ્ટ્રીય નીતિ ઘોષિત કરવામાં આવેલી હતી અત્યારે આખું એક મંત્રાલય ઊભું કરવામાં આવ્યું સહકારિતા મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ કોપરેશન તો એને લઈ અને સહકારી ક્ષેત્ર સંબંધિત સવાલ પૂછાય એવી પૂરી શક્યતાઓ છે તો આપણને આ પ્રકારની વિગતો ખ્યાલ હોવી ખૂબ જરૂરી છે આ તો એકદમ બેઝિક બાબત છે ઓગણીસો એકસી આ તો સામાન્ય તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓને ખ્યાલ હોય ત્યાર પછી એક સત્તાણું બંધારણીય સુધારો બે હજાર અગિયારમાં કર્યો અને એક નવો ભાગ એડ કરવામાં આવ્યો નવ બી અને એ અંતર્ગત કયા અનુચ્છેદ ઉમેરવામાં આવ્યો એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કયા વર્ષે મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઝ એક્ટ સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો ઓગણીસો ને અને કયા વર્ષે સહકારી ક્ષેત્ર માટે રાષ્ટ્રીય નીતિ ઘોષિત કરવામાં આવી તો કે બે હજાર બે માં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી ત્યાર પછી અન્ય વિગત જો આપણે મેળવીએ સહકારી ક્ષેત્ર સંબંધિત તો અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારે કેટલીક કમિટીનું ગઠન કરેલું છે અને મેં તમને અગાઉ જ કીધું કે સહકારી ક્ષેત્ર છે એકદમ પાયાનું ક્ષેત્ર છે અને ગામડાઓમાં કે શહેરમાં રહેલા જે પાયાના માણસો છે એનો વિકાસ સહકારી ક્ષેત્ર સાથે સંબંધિત છે દાખલા તરીકે ખેડૂતોની જો સહકારી મંડળી એકદમ મજબૂત હશે તો દરેક ખેડૂતને સમયસર લોન મળી શકશે એકદમ સસ્તા દરે ખેડૂતોને ખેતીવાડીમાં જે સાધનો રિક્વાયરમેન્ટ હશે સમયસર મળી રહેશે તો મતલબ કે આ એક પાયાનું ક્ષેત્ર છે જે પાયાના વિકાસ સાથે સંબંધિત છે એટલા માટે કેન્દ્ર સરકારે સમય સમય સાથે કેટલીક સમિતિઓની રચના કરી આ ક્ષેત્રને મજબૂત કરવા માટે તો એક બાજુ વર્ષ લખેલું છે અને એક બાજુ સમિતિનું નામ લખેલું છે તમે આ વિડીયોને પોઝ કરી અને આ વિગત તમે લખી શકો બને કે ડીવાય અથવા એસટીએ પ્રકારની જે પરીક્ષાઓ છે એમાં તમને સ્પષ્ટ પૂછે કે ફલાણી કોઈ કમિટી છે એ કયા ક્ષેત્ર સાથે સંબંધિત હતી અથવા તમને જોડકાઓ જે પૂછે છે કે અલગ અલગ પ્રકારની કમિટીનું નામ હોય અને સામે કયા વર્ષે ગઠન થયેલું હતું એ હોય તો એમાં તમને આ ચોક્કસ કામ લાગી શકે એમ ત્યાર પછી આપણે આગળ વધીએ તો સહકારી ક્ષેત્ર સંબંધિત અન્ય વિગતમાં એવું છે કે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશને વર્ષ સહકારી પ્રવૃત્તિ માટેના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઘોષિત કર્યું ભારતમાં દૂધની સહકારી પ્રવૃત્તિને આગળ વધારવામાં જે વર્ગીસ કુરિયન છે એમનો ફાળો વિશેષ રહેલો અને આ વર્ગીસ કુરિયનનો જે જન્મ દિવસ છે છવ્વીસ નવેમ્બર એને રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે ઓળખવામાં આવે છે અને નવેમ્બરને બંધારણ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે તો હમણાં તમને જે વાત કરી દીધી કે મંથન નામની ફિલ્મ આવેલી હતી ને શ્યામ બેનેગલ એના ડાયરેક્ટર હતા ત્યાર પછી આગળ વધીએ મંત્રી પરિષદ વિશે થોડી વાત કરીએ કે હાલમાં મંત્રીમંડળમાં ટોટલ સેવન્ટી એટ મંત્રીઓ છે અને તમે જો એક વડાપ્રધાનને જોડી દો પ્રાઇમ મિનિસ્ટરને મતલબ પ્રાઇમ મિનિસ્ટરને તમે જોડી દો તો સેવન્ટી એટ થાય છે અને એની સિવાય પ્રાઇમ મિનિસ્ટર સિવાય ટોટલ સત્યોતેર જેટલા મંત્રીઓ છે ભારતીય બંધારણમાં અનુચ્છેદ નંબર ચુમ્મોતેર અને પંચોતેરમાં કેન્દ્રીય મંત્રી પરિષદ અંતર્ગત જોગવાઈઓ છે અને જે અંતર્ગત અનુચ્છેદ નંબર ચુમ્મોતેર એમ કહે છે કે રાષ્ટ્રપતિને સલાહ આપવા માટે એક મંત્રી પરિષદ રહેશે અને અનુચ્છેદ પંચોતેર અંતર્ગત લખવામાં એવું છે કે વડાપ્રધાનની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે અને વડાપ્રધાનની સલાહથી અન્ય મંત્રીઓની નિમણૂક કોણ કરશે રાષ્ટ્રપતિ કરશે ત્યાર પછી પંચોતેર અંતર્ગત અન્ય પણ કેટલીક જોગવાઈઓ આપવામાં આવેલી છે કેબિનેટ કક્ષાના મંત્રીઓ હાલમાં ત્રીસ જેટલા છે રાજ્ય કક્ષાના મંત્રીઓ પિસ્તાલીસ જેટલા છે અને સ્વતંત્ર હવાલો સંભાળતા મંત્રીઓ ટોટલ બે છે એટલે જો તમે આને જોડી દેશો તો જેમ હમણાં જ આપણે વાત કરી કે અનુચ્છેદ નંબર ચુમ્મોતેર અને પંચોતેર પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યના છે ચુમ્મોતેર નંબર શું કહે છે કે રાષ્ટ્રપતિને સલાહ આપવા માટે એક મંત્રી પરિષદ રહેશે એ મંત્રી પરિષદ જે હશે એના સુકાની કોણ હશે તો કે પ્રાઇમ મિનિસ્ટર હશે એના લીડર કોણ હશે પ્રાઇમ મિનિસ્ટર અને પ્રાઇમ મિનિસ્ટરની નિમણૂંક રાષ્ટ્રપતિ દ્વારા થશે એવી જોગવાઈ ક્યાં આગળ છે પંચોતેરમાં છે ઓકે તો એનો મતલબ એ થશે કે પ્રાઇમ મિનિસ્ટરના હાથમાં હશે કે કોને મારે મંત્રી બનાવવાના છે કોને મંત્રીમાંથી મારે રાજીનામું અપાવવાનું છે જેમ અત્યારે કેમ બાર મંત્રીઓ રાજીનામા આપ્યા રાજીનામાનો મતલબ થાય રાજી ખુશીથી આપવામાં આવતું નામું છે પણ અત્યારે જે બાર મંત્રીઓ રાજીનામા આપ્યા હશે અને એમના છે રાજીનામા આપ્યા હશે અચ્છા હવે આ મંત્રીઓ જે રાખવામાં આવે છે એની સંખ્યા કેટલી હશે તો મૂળ બંધારણમાં મૂળ બંધારણનો મતલબ થશે જ્યારે ભારતીય બંધારણ લાગુ કરવામાં આવ્યું જે સંપૂર્ણપણે લાગુ આ તારીખે થયું બાકી છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના ના દિવસે આંશિક રીતે બંધારણ લાગુ કરી દેવામાં આવ્યું હતું સંપૂર્ણ બંધારણ છવ્વીસ કે મંત્રી પરિષદ એક રહેશે મંત્રી પરિષદ કેવડું રહેશે એવી કોઈ જોગવાઈ નહોતી હવે શું થશે કે માની લો કે અત્યારે બીજેપીની સરકાર છે અને બીજેપીની સરકારમાં લોકસભાની અંદર તો પાંચસો પિસ્તાલીસ બેઠક છે એમાંથી બે તમે એંગ્લો ઇન્ડિયન માટે રહેવા દો અને આગળ જતો તો એંગ્લો ઇન્ડિયનની નિમણૂક હવે થવાની નથી એકસો ને ચારમાં બંધારણીય સુધારો થઈ ગયો અને એ અંતર્ગત એંગ્લો ઇન્ડિયનને જે એક્સટેન્શન આપવાનું છે એ તો હવે બંધ થઈ ગયું પણ પાંચસો ને તેતાલીસ જે બેઠકો છે એ ડાયરેક્ટ ઇલેક્શન દ્વારા આવશે પાંચસો ને તેતાલીસ બેઠકમાંથી માની લો કે ત્રણસો જેટલા બીજેપીના સભ્યો આવ્યા આપણે અત્યારે માની લઈએ એક્ઝેક્ટ આપણે ચર્ચા નથી કરતા માની લો કે ત્રણસો જેટલા બીજેપીના સભ્યો આવ્યા હવે આ ત્રણસો ત્રણસો ને એવું હોય કે હું મંત્રી બનું અથવા મારી પાસે કંઈક ખાતું હોય કેમ કે જેની પાસે ખાતું હોય એ ખાતા હોય એટલે લગભગ તમામને એવી ઈચ્છા થાય કે હું કંઈક ખાતું સંભાળવી કાદું પણ એવું તો પોસિબલ નથી ત્રણસો ત્રણસોને તો કેમ આપી શકાશે ખાતું તો એના માટે વડાપ્રધાન જે હશે એ ડિપેન્ડ કરશે કે પોતે એવી રીતે સરકાર રચે છે કે એની પાસે બહુમતી આવી ગઈ છે કેમ અને એવી રીતે એ સરકાર રચે છે કે એની પાસે ગઠબંધનની સરકાર છે જો ગઠબંધનની સરકારો હોય તો પ્રાઇમ મિનિસ્ટરને વધારે તકલીફ પડે અને જેની જેની ભલામણ થાય એ બધાને રાખવા પડે સાથે જો સ્પષ્ટ બહુમતી હોય લોકસભામાં તો કોઈ ચિંતા નથી એની પોતાની ઈચ્છાશક્તિ મુજબ કામ કરી શકશે આ હંમેશા તકલીફ રહેલી છે સરકારોને તો જે તે રાજ્યોની અંદર પણ આ પ્રશ્ન હતો કે મંત્રી પરિષદની અંદર સંખ્યા ઘણી ઘણી વાર ખૂબ વધી જતી જેમ કે ઉત્તર પ્રદેશની અંદર જે તે સમયે એક સાથે ત્રાણું જેટલા મંત્રીઓ હતા તો જ્યારે મંત્રીઓની સંખ્યા વધવા લાગે તો એક રીતે નુકસાનકારક પણ સાબિત થાય એના માટે એક કંઈક એવી જોગવાઈ હોવી જોઈએ કે ભાઈ મેક્સિમમ આટલા તમે મંત્રીઓ રાખી શકો એનાથી વધારે ન રાખી શકાય તો એ બધા માટે હિતકારી છે નરેન્દ્ર મોદીની સમસ્તી પણ પહેલેથી નીતિ રહેલી છે કે મિનિમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સ કે જેમ ઓછું સરકારનું કદ હોય એમ વધુ વધુ સારું સુશાસન કરી શકાય તો એના માટે થઈ આગળ જતા એક બંધારણીય સુધારો કરવો પડ્યો એકાણું બંધારણીય સુધારો એકાણું બંધારણીય સુધારો કયા વર્ષે કર્યો બે હજાર ત્રણમાં આ બંધારણીય સુધારાને આપણે ખાસ યાદ રાખવાનું રહેશે એકાણું બંધારણીય સુધારો વર્ષ બે અને એ પરીક્ષામાં પણ પૂછવામાં આવેલું છે અને આ બંધારણીય સુધારા અંતર્ગત એક નવો અનુચ્છેદ ઉમેરવામાં આવેલો પંચોતેર તો આ બંધારણીય સુધારા દ્વારા એક અનુચ્છેદ આ પણ ઉમેરવામાં આવ્યો એકસો ને ચોસઠ એક એ આ અનુચ્છેદમાં શું લખવામાં આવેલું છે કે કેન્દ્ર કક્ષાએ કેટલા મંત્રી રાખી શકાય અને રાજ્ય કક્ષાએ કેટલા મંત્રી રાખી શકાય તો એમાં એવું લખેલું છે કે મંત્રી પરિષદમાં ઓછામાં ઓછા બાર મંત્રીઓ રહેશે મતલબ કે બાર મંત્રી તો હોવા જ જોશે ઓછામાં ઓછા બાર મંત્રીઓ રહેશે અને મેક્સિમમ કેટલા રાખી શકાય તો કે લોકસભાની જે ટોટલ સીટ હોય એના પંદર ટકાથી વધે નહીં તેટલા ખાસ યાદ રાખજો લોકસભાની જે કુલ સંખ્યા હોય એના પંદર ટકાથી વધે નહીં તેટલા મેક્સિમમ મંત્રીઓ રાખી શકાય લોકસભામાં અત્યારે પાંચસો ને પિસ્તાલીસ બેઠકો તમે ગણી લો અને પાંચસો પિસ્તાલીસ છે એના તમારે પંદર ટકા કાઢવાના એટલે પાંચસો પિસ્તાલીસ ગુણ્યા પંદર અને એના છેદમાં સો એટલે આવું તમે કંઈક ગુણાકારને વગેરે કરશો એટલે તમને એક્યાસી પોઈન્ટ સમથિંગ જવાબ મળશે એટલે લગભગ એક્યાસી આપણો જવાબ આવશે એનો મતલબ શું થશે કે કેન્દ્રીય મંત્રી પરિષદ હોય કે જેમાં લોકસભામાં પાંચસો પિસ્તાલીસ બેઠકો છે તો એમાં મેક્સિમમ કેન્દ્ર કક્ષાએ એક્યાસી થી વધે નહીં તેટલા મંત્રીઓ રાખવાના રહેશે અત્યારે હાલમાં મંત્રી પરિષદનું કદ કેવડું છે તો કે અઠ્યોતેર મંત્રીઓ રહેલા છે હજી જો નરેન્દ્ર મોદી ધારે તો ત્રણ મંત્રીઓને રાખી શકે એમ છે પરંતુ અત્યારે સેવન્ટી મંત્રીઓ રહેલા છે તો જ્યારે આપણે એમ કહીએ છીએ કે મંત્રી પરિષદ તો મંત્રી પરિષદ છે એક બૃહદ શબ્દ છે જેમાં કેબિનેટ કક્ષાના મંત્રીઓ આવી જાય ત્યાર પછી રાજ્ય કક્ષાના મંત્રીઓ આવી જાય રાજ્ય કક્ષાના મંત્રી અથવા તો જેને આપણે શું કહીએ છીએ સ્વતંત્ર હવાલો સંભાળતા મંત્રી રાજ્ય કક્ષાના મંત્રી આવી જશે અને એ જ રીતે સ્વતંત્ર હવાલો હવે આ જે કેબિનેટ કક્ષાના મંત્રી હશે એની પાસે વિશેષ જવાબદારી હશે સામાન્ય રીતે કેન્દ્ર સરકારમાં જે મહત્વના ખાતાઓ રહેલા છે દાખલા તરીકે ગ્રહ ખાતું છે નાણાં ખાતું છે રેલવે ખાતું છે કૃષિ અને ખેડૂત કલ્યાણ માટેનું ખાતું છે સંરક્ષણ વિભાગ છે તો આ અલગ અલગ જે મહત્વપૂર્ણ મંત્રાલયો આવેલા છે એ કેબિનેટ કક્ષાના મંત્રીને આપવામાં આવે સામાન્ય રીતે જે સિનિયર મોસ્ટ મંત્રીઓ રહેતા હોય પોતાની પાર્ટીમાં સભ્યો રહેલા હોય અથવા તો વડાપ્રધાનની જે નજીકના વ્યક્તિઓ હોય વડાપ્રધાનને જેમાં ભરોસો બેઠી શકતો હોય એવા વ્યક્તિઓ અને સાથોસાથ અગાઉ એવી કોઈ જવાબદારીઓ સંભાળેલી હોય અને અનુભવી બન્યા હોય એવા વ્યક્તિઓને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવામાં આવે તો સાહેબ આ કેબિનેટ કક્ષાના મંત્રી કેટલા હોઈ શકે એ ફિક્સ નથી બંધારણમાં લખ્યું નથી બંધારણમાં માત્ર શું લખ્યું કે મંત્રી પરિષદમાં ઓછામાં ઓછા બાર સભ્યો એટલે કે આ બધાના ભેગા કરી અને ઓછામાં ઓછા બાર સભ્યો હોવા જોઈએ અને આ બધાના ભેગા કરી અને મેક્સિમમ કેટલા હોવા જોઈએ તો કે લોકસભાના પંદર ટકાથી વધે નહીં તેટલા પર્ટિક્યુલર લખ્યું નથી કે કેબિનેટ કક્ષાના કેટલા હોવા જોઈએ પણ અત્યારે હાલમાં કેટલા છે તો કે સાહેબ ત્રીસ જેટલા કેબિનેટ કક્ષાના મંત્રીઓ રહેલા છે હવે આ જે કેબિનેટ કક્ષાના મંત્રીઓ હશે એની વિશેષ જવાબદારી રહેશે જ્યારે જ્યારે કેબિનેટ બેઠક બોલાવવામાં આવે ત્યારે આ કેબિનેટ કક્ષાના મંત્રી હાજર રહેશે પોલિસી મેકિંગમાં પોતે ભાગ લેશે રાઈટ તો આની પાસે વિશેષ જવાબદારી છે રાજ્ય કક્ષાના મંત્રી છે એનો મતલબ શું થશે તો જો યાદ રાખો કે રાજ્ય કક્ષાના જે મંત્રી હશે એનો મતલબ એવો નહીં થાય કે એ રાજ્ય રાજ્યમાં જઈને કામ કરશે રાજ્ય સ્તરે જઈને કામ કરશે એવું બિલકુલ નથી કક્ષાના જે મંત્રી છે એ દિલ્હીમાં રહીને જ કામ કરે યાદ રાખજો કે જેટલા મંત્રીઓ હશે એ બધાના બંગલાઓ દિલ્હીમાં રહેલા હશે એણે બારે મહિના ત્યાં ત્યાં રહેવાનું હા પોતે પોતાના મત વિસ્તારમાં જઈ શકે કેમ કે પોતપોત પોતે કોઈક ને કોઈક મત વિસ્તારમાંથી જ ચૂંટીને એવા હશે તો સમય અનુસાર પોતે અત્યારે આગળ જતા હશે પણ મોટાભાગનો સમય એણે દિલ્હીમાં વિતાવવાનો રહેતો હોય તો રાજ્ય કક્ષાના મંત્રી એવું નથી કે રાજ્યમાં જઈને કામ કરે એવું બિલકુલ નથી એ કેન્દ્રમાં દિલ્હીમાં રહીને જ કામ કરે પણ આ રાજ્ય કક્ષાના મંત્રી એનો મતલબ એવો થશે કે કેબિનેટ કક્ષાના મંત્રી પછી આવશે એટલે કે બીજા નંબરના મંત્રી છે એવું આપણે કહી શકીએ મંત્રાલય છે એ અત્યારે કોની પાસે છે તો કે અમિત શાહની પાસે છે

કે ગ્રહ મંત્રાલયમાં પહેલા નંબરના મંત્રી અમિત શાહ બીજા નંબરના મંત્રી કોણ છે નિત્યાનંદ છે નિત્યાનંદ એટલી બધી વિશેષ સત્તાઓ કે જવાબદારીઓ નથી જ્યારે જ્યારે કેબિનેટ કક્ષાની મીટિંગ બોલાવવામાં આવે ત્યારે અમિત શાહ હાજર રહેશે નિત્યાનંદે ત્યાં જવાની જરૂર નથી માની લો કે અમિત શાહ પોતે મિટિંગમાં હાજર રહી શકે એમ નથી તો એવા સમય નિત્યાનંદને મોકલી શકે કે ભાઈ મારા વતી તમે ત્યાં હાજર રહી શકશો અને એક રીતે આ નિત્યાનંદ છે એનું કાર્ય છે અમિત શાહને આશિષ્ટ કરવું મદદ કરવી વહીવટી કામગીરીમાં પોતાના મંત્રાલયની વહીવટી કામગીરીમાં આને મદદ કરવાનું કામ આ નિત્યાનંદ કરી શકે તો તમને આમ થોડો ઘણો આઈડિયા તો આવ્યો હશે કે સાહેબ કેબિનેટ કક્ષાના મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રી શું હોય સાથોસાથ એક સ્વતંત્ર હવાલો સંભાળતા મંત્રી પણ હોય સ્વતંત્ર હવાલો જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ આનો મતલબ એ થશે કે અમુક પ્રકારના મંત્રાલય અમુક પ્રકારના વિભાગો જે પર્ટિક્યુલર પરંતુ એ વિભાગો અથવા મંત્રાલયનું એટલું વિશેષ મહત્વ નથી એવા કોઈ કોર મિનિસ્ટ્રી નથી દાખલા તરીકે ગ્રહ વિભાગ નાણાં વિભાગ સંરક્ષણ વિભાગ આ પ્રકારના જે કોર મિનિસ્ટ્રી છે એવી મિનિસ્ટ્રી નથી કે જેનું દેશમાં એટલું બધું મહત્વ નથી મતલબ મહત્વની રીતે છે એટલું બધું મહત્વ નથી જેટલું આ મંત્રાલયો કે જે ડે ટુ ડે એની પાસે કઈક ને કઈક બાબતો આવતી હોય એવી ત્યાં આગળ જરૂરિયાત નથી તો એવા જે પ્રમાણમાં ઓછી ઓછું મહત્ત્વ ધરાવતા જે મંત્રાલય અથવા વિભાગો છે એ સોંપવામાં આવે દાખલા તરીકે હું તમને વાત કરું કે અત્યારે જે એક જીતેન્દ્રસિંહ કરીને વ્યક્તિ છે એ જીતેન્દ્રસિંહ કરીને વ્યક્તિને સ્વતંત્ર હવાલો સોંપેલો છે કયા વિભાગનો તો કે સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રાલય છે એનો વિભાગ એમને સોંપેલો છે અને એક અર્થ સાયન્સ મિનિસ્ટ્રી છે એ એમને સોંપેલી છે તો સાયન્સ એન્ડ ટેક અને એક આપણે લખીએ અર્થ સાયન્સ મિનિસ્ટ્રી એ કોને છે 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 જીતેન્દ્ર જીતેન્દ્ર હવે આ જે જે મંત્રાલય રહેલું એવું કોર મિનિસ્ટ્રી નથી બરાબર એનો હવાલો સોંપ્યો તો ત્યાં આગળ માત્ર એક જ મંત્રી છે એની ઉપર કોઈ નથી અહીંયા ગ્રહ વિભાગમાં કેમ નિત્યાનંદ રાજ્ય કક્ષાના મંત્રી છે ને એની ઉપર વળી પાછો અમિત શાહ તો છે મતલબ કે કેબિનેટ કક્ષાના મંત્રી તો એની ઉપર દેખરેખ રાખવા માટે છે નિત્યાનંદની પાસે કામ શકે એની પાસેથી જવાબ મંગાવી શકે મતલબ કે એની ઉપર એક વ્યક્તિ ઓવરવ્યુ કરવા માટે છે સ્વતંત્ર હવાલો સંભાળતા જે મંત્રીઓ હોય એની ઉપર કોઈ નથી આ સ્વતંત્ર હવાલો સંભાળતા મંત્રીનો દરજ્જો કેવો હોય રાજ્ય કક્ષા જેવો જ હોય મતલબ કે બીજા નંબરના મંત્રી જે હોય એની જેવો જ હોય પણ એની ઉપર કોઈ ઓવરવ્યૂ કરવા માટે હોતું નથી અને એટલા માટેને શું કહેવાય સ્વતંત્ર હવાલો સંભાળતા મતલબ કે એની ઉપર કેબિનેટ કક્ષાના મંત્રી હોતા નથી રાઈટ તો આ પ્રકારે ત્રણ પ્રકારના મંત્રી હોય એક ઉપમંત્રી પણ હોય છે અને એ જે ઉપમંત્રી હોય એનું મુખ્ય કાર્ય શું હોય કે કેબિનેટ કક્ષાના જે મંત્રી હોય એને વહીવટી બાબતો પ્રશાસનિક બાબતોની અંદર હેલ્પ કરવાનું કામ રહેતું હોય છે તો મતલબ રાજ્ય કક્ષાના જે મંત્રી હોય એને જેવું એનું કામ રહેતું હોય છે તો મુખ્ય આ ત્રણ અલગ અલગ પ્રકારના મંત્રીઓ હોય એક કેબિનેટ રાજ્યકક્ષા અથવા રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલો સંભાળતા મંત્રીઓ એ સિવાય તમે જો કદાચ નામ સાંભળ્યું હોય તો એક સંસદીય બાબતોના મંત્રી પણ હોય છે અથવા તો જેને આપણે સંસદીય સચિવ તરીકે સાંભળતા હોઈએ હવે જે સચિવ હોય જેને ઇંગ્લિશમાં સેક્રેટરી કહીએ એ કયા હોય તો કે એ વરિષ્ઠ આઈએસ અધિકારી હોય પરીક્ષા પાસ કરી હોય ત્યાર પછી દસ પંદર વર્ષ સુધી ફિલ્ડમાં કામ કર્યું હોય અને ત્યાર પછી એમને પ્રમોશન આપીને સચિવ બનાવે સચિવાલયમાં લઈ લેશે અહીંયા આગળ જે સંસદીય સચિવ છે એ એવા કોઈ વરિષ્ઠ આઈએસ અધિકારીઓ નથી અહીંયા સંસદીય સચિવો છે એ રાજકારણનું પદ છે મતલબ કે નેતાનું પદ છે તો સંસદીય સચિવ છે એ આઈએસ અધિકારી નહીં પણ કોણ હોય છે નેતાઓ હોય છે હવે જુઓ એકાણુંમાં બંધારણીય સુધારો થયો એકાણુંમાં બંધારણીય સુધારો કયા વર્ષે થયો તો કે બે હજાર ત્રણમાં એમાં શું જોગવાઈ કરી દીધી એમાં લિમિટ શું બાંધી દીધી તો કે મિનિમમ બાર મંત્રીઓ અને મેક્સિમમ કેટલા તો કે લોકસભાની સંખ્યાના પંદર ટકાથી વધે નહીં તેટલા અને જો વિધાનસભાની આપણે વાત કરીએ તો એમાં શું થશે કે ઓછામાં ઓછા બાર અને વિધાનસભાની સંખ્યાના પંદર ટકાથી વધે નહીં તેટલા તો લોકસભાની આપણે વાત કરીએ તો ત્યાં આગળ એક્યાસી કેન્દ્રમાં એક્યાસી મંત્રીઓ મૂકી શકાય માની લો કે વધારે મંત્રીઓ રાખવાની જરૂરિયાત ઊભી થાય તો બંધારણ તો એ ના પાડે છે અને તેમ છતાં સરકાર માનો કે એક ની જગ્યાએ પંચ્યાસી મંત્રીઓ લઈ આવે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવે ગેરબંધારણીય સાબિત થાય અને સરકારનો નિર્ણય રદ થાય પણ માની લો કે વધુ ને વધુ લોકો એ ડિમાન્ડ કરે છે કે અમને મંત્રી બનાવો અમારે ખાતું સંભાળવું છે ને અમારે એવું કામ કરવું છે વગેરે સરકાર ઉપર પ્રેશર આવે તો એના માટેનો આ વચગાળાનો એક રસ્તો કાઢી નાખ્યો છે લોકોએ સંસદીય સચિવનું પદ ઉભું કરી દીધું છે સંસદીય સચિવ એટલે એક પ્રકારના મંત્રી જેવું કામ હોય એટલે કે જે કોઈ કેબિનેટ કક્ષાના મંત્રી છે એને સંસદીય બાબતો સંબંધી મદદ કરવાનું કામ કરે દાખલા તરીકે અમિત શાહ ગૃહમંત્રી છે હવે લોકસભામાં અથવા રાજ્યસભામાં એને જો ક્વેશ્ચન્સ પૂછવાના હોય બરાબર બીજા જે સભ્યો હોય એ કંઈક ને કંઈક ક્વેશ્ચન્સ પૂછશે દેશ માટે જે એનઆરસી હોય અથવા વસ્તી ગણતરી રિલેટેડ એમને ક્વેશ્ચન પૂછી શકે અથવા અન્ય કોઈ બાબતે લઈને ક્વેશ્ચન પૂછી શકે હેલ્થ મિનિસ્ટર હોય તો કોરોના સંબંધિત ક્વેશ્ચન્સ પૂછી શકે નિર્મલા સીતારમન છે તો ઇકોનોમિક બાબતો સંબંધિત ક્વેશ્ચન્સ પૂછી શકે આ જે ક્વેશ્ચન્સ પૂછવાના હોય એના માટે અગાઉથી તો નોટિસ આપવી પડે ડાયરેક્ટ તે સરપ્રાઇઝ ક્વેશ્ચન તો પૂછવાના નથી તો એ જે ક્વેશ્ચન્સ માટેની અગાઉથી નોટિસ અમને મળી ગઈ હોય કે આ પ્રકારના ક્વેશ્ચન્સ અમિત શાહને પૂછવાના છે તો એના જવાબ તૈયાર કરવા પડશે અને એમાં એવું નથી કે અમિત શાહ કોઈ ટીવી ડિબેટ નથી કે ત્યાં આગળ જે ક્વેશ્ચન પૂછે ને એને કોઠા સૂઝ મુજબ જવાબ આપી દે અથવા તો એમને બસ જવાબ આપી દે એવું તો ત્યાં નથી ત્યાં ટેકનિકલ બાબતો આધારિત જવાબ દેવાના છે ત્યાં આંકડાકીય બાબતોને ધ્યાને રાખી અને ત્યાં જવાબ તૈયાર કરવાના છે તો એ જવાબ જે તૈયાર કરવાના છે એમાં આ સંસદીય સચિવ મદદ કરી શકે અને સંસદની અન્ય જે કામગીરી હોય એમાં કેબિનેટ કક્ષાના મંત્રીને આશિષ્ટ કરવા માટે સંસદીય સચિવ હોય ખાસ હવે એક યાદ એ રાખવાનું કેબિનેટ કક્ષાના મંત્રી રાજ્ય કક્ષાના મંત્રી સ્વતંત્ર હવાલો સંભાળતા જે મંત્રી હોય એની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે વડાપ્રધાનની સલાહથી સંસદીય સચિવનું જે પદ છે એમાં રાષ્ટ્રપતિ નિમણૂક નહીં કરે ત્યાં પ્રાઇમ મિનિસ્ટર નિમણૂક કરશે અને જો સ્ટેટ આવેલું હોય તો ત્યાં આગળ ચીફ મિનિસ્ટર પોતે નિમણૂક કરશે ઓકે તો આ કોઈ બંધારણીયમાં આ પ્રકારની કોઈ જોગવાઈ નથી સંસદીય સચિવની બસ આ એક ઊભું કરાયેલું પદ છે સંસદીય સચિવ માટેનું રાજ્યોમાં અને કેન્દ્રમાં કેટલાક રાજ્યોમાં એને લાભનો હોદ્દો ગણવામાં આવે છે ઓફિસ ઓફ પ્રોફિટ અને કેટલાક રાજ્યોમાં એને લાભનો હોદ્દો ગણવામાં આવતો નથી રાઈટ તો આ પ્રકારે આપણે વાત કરી મંત્રીમંડળ અંગેની બંધારણીય જોગવાઈ ત્યાર પછી આપણે એ ચર્ચા કરીએ કે અત્યારે હાલનું જે મંત્રી પરિષદ છે જેમાં સેવન્ટી એટ મંત્રીઓ આવેલા છે એમાં ગુજરાતમાંથી કયા કયા મંત્રીઓ છે તો ભાઈ શ્રી અમિત શાહ એક નરેન્દ્ર મોદી તો છે જ કે જે પોતે પ્રાઇમ મિનિસ્ટર છે અને સાથે કેટલાક અન્ય મંત્રાલય પણ સંભાળે છે જેમ કે ફરિયાદ પેન્શન સંબંધી જે મંત્રાલય આવેલું છે એ જ રીતે અણુ વિભાગ સંબંધી છે રાઈટ તો એ અમુક પ્રકારના અન્ય મંત્રાલય કે જે બીજા મંત્રીઓને ફાળવેલા નથી એવા તો સંભાળે છે તો પોતે ગુજરાતના જ સાથે અમિત શાહ ત્યાર પછી મનસુખ માંડવિયાને પ્રમોશન મળ્યું અને એમને સ્વાસ્થ્ય કલ્યાણ મળ્યું મત્સ્ય ઉદ્યોગ મળ્યો એની સિવાય આ આ જે છે એ એક એસ જયશંકર જેને વિદેશ મળ્યું છે તો એસ જયશંકર ગુજરાતમાંથી એટલા માટે કહેવાય કારણ કે ગુજરાતમાંથી જે રાજ્યસભાની અંદર બેઠકો અગિયાર જાય છે લોકસભામાં છવ્વીસ બેઠક જાય ગુજરાતમાંથી અને રાજ્યસભામાં જે અગિયાર બેઠકો જાય એ રાજ્યસભામાં એસ જયશંકરને ગુજરાત વતી મોકલેલા છે તો એટલા માટે આપણે ગુજરાત અંતર્ગત એમને લીધેલા છે ત્યાર પછી દર્શન વિક્રમ જરદોષ કાપડ અને રેલવે છે દેવુસિંહ જયસિંહભાઈ ચૌહાણ સંચાર છે અને મુંજપરા મહેન્દ્રભાઈ છે અને મહિલા અને બાળ વિકાસ રાજ્ય કક્ષાના મંત્રાલયો એમને સોંપવામાં આવેલા છે તો આ આપણે લેક્ચરમાં વાત કરી કે નવું મંત્રાલય સંઘ સહકારિતા મંત્રાલય અથવા તો મિનિસ્ટ્રી ઓફ કોપરેશન ઊભું કર્યું સહકારી ક્ષેત્ર શું કહેવાય ભારતીય બંધારણમાં સહકારી ક્ષેત્ર સંબંધિત શું જોગવાઈ કરવામાં આવી અને સાથોસાથ મંત્રી પરિષદ અંતર્ગત કેટલીક જે બેઝિક બંધારણીય બાબતો છે એની ચર્ચા કરી વધુ વિડીયો સાથે ફરી પાછા આપણે ભેગા થતા રહેશું થેન્ક યુ